बनासकांठाना मुडेठा गाममां अनोखी रीते भाईबीज पर्वनी उजवणी कराई। मुडेठा गाममां भव्य अश्वदौड़ योजाई। स्थानिकोना जणाव्या मुजब मुडेठामां 761 वर्षथी अश्वदौड़ योजाई छे। आ अश्वदौड़ने निहाळवा माटे दूर दूरथी हजारोनी संख्यामां लोको उमटे छे। आ प्रसंगे दरबार अने राजपूत समाजना लोको पोतानी बहन प्रत्येना प्रेमने शौर्यनी भाषामां रजू करे छे। वर्षो पहेला मुगलोए झालोरना राजा विरमसिंह चौहान पर चढ़ाई करी हती, त्यारे मुगलोथी तेमनी पुत्री चोथबाने बचाववा माटे विरमसिंहे चोथबाने नाथबाबजी नामना एक संतने सौंपी दीधी हती। ए समये भाई विनाना चोथबाना लग्न समये मुडेठा गामना राठोड परिवारना राजपूत भाईओए कन्यादान कर्युं हतुं। चोथबाने धर्मनी साक्षीए बहन मानीने तेमना लग्न कराव्या बाद पण मुडेठाना राठोड परिवारना भाईओ दर वर्षे बेसता वर्षना दिवसे चोथबा माटे मुडेठाथी चूंदड़ी लईने पेपड़ू गाम जता हता। त्यारबाद त्यां रात रोकाई भाई बीजना दिवसे परत फरता। आ परंपराने लई मुडेठामां दर भाई बीजना दिवसे अश्वदौड़ योजाई छे। मुडेठा गाममां 761 वर्षथी जूनी परंपरा मुजब बेन ने चूंदड़ी लईने मुडेठा गाम थी पेपड़ू गामे जई रह्या छे अने अश्वदौड़ योजा छे, एमो लाखोनी वस्ती उमटे छे। अमारे 750 वर्षथी आ अमारू परंपरा छे અને અમે બેન ની ચુંદડી લઈને જઈએ છીએ। કેવા પ્રકારની પરંપરા છે, શા માટે આ પરંપરા છે? આ શા માટે? એક ઇજ્જત ખાતર જી છે, બરાબર, એના માટે અમે એક બેન ની ચુંદડી લઈને જાય છે। કેટલા લોકો છો? ખાસા 200-300 ઘોડા। આ પરંપરા 761 વર્ષથી ચાલી આવે છે। એ પરંપરાને આજે પણ અમારા રાઠોડ પરિવારો નિભાઈ રહ્યા છે, અને જેમાં મુડેઠા ગામના રાઠોડ પરિવારે આ ધર્મની બેનને કોરીના અંદર ચોલ આપ્યો તો હજારો સાલનો ઇતિહાસ છે, હજી સુધી ઇતિહાસ જાળવી રહે મહત્વની વસ્તુ છે। આ સમયમાં હજારો ઘોડા દોડે પણ કોઈ જાતનો કે ઘોડા અડવાનું નહીં, કંઈ નહીં। પોલીસે પણ જાતે પબ્લિક જાળવે છે, અને એક હાથ છે ભગવાનનું જે હજારો વર્ષથી આ પરંપરા વહેડી 40 કિલોનું બખ્તર છે, અને એ ઘોડા ઉપર સવારી કરીને ચાલે છે, એટલે બહુ દેખાય જેવી વાત છે। એમને કહેવામાં આવ્યું મુડેઠા દરબારોને અહીંથી દાયદો લઈને ગયા, અને આજે એ દાયદાના પેટામાં વચન આપ્યો હતો કે બેન દર ભાઈ બીજના દિવસે અમે તારી ચૂંદડી આપવા આવતા રહીશું। એવો અહીં પરંપરાગત આજે 761 વર્ષથી આજે અમારું આ પરંપરાગત અમે નિભાવતા રહેલા છે। ડીસા તાલુકાના મુડેઠા ગામમાં આ ભવ્યાતિ ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે, અને મોટા પ્રમાણમાં લોકો પણ ઉમટે છે આ અશ્વદોડને જોવા માટે। કચ્છના બન્નીમાં આવેલી ખાનગી કંપનીની બસમાં આગ લાગી। સ્ટાફને લેવા જઈ રહેલી બસમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી। બસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ખાનગી કંપનીની બસ જે કર્મચારીઓને લઈ જઈ રહી હતી અને તે દરમિયાન જ આગ ભભૂકી ઉઠી। સ્ટાફને લેવા જતી બસમાં અચાનક આગ ભભૂકી, જોકે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તો કચ્છમાં આ ઘટના બની છે। બન્નીમાં ખાનગી કંપનીની બસમાં એકાએક આગ લાગી। કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ જાણી શકાયું નથી। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગી અને તે દરમિયાન અફરાતફરીનો માહોલ હતો, જોકે ધુમાડાના ગોટે ગોટા પણ જોઈ શકાય છે। ત્યાં સદનસીબે કોઈ કર્મચારીની હાજરી નહોતી, એટલે તમામનો આબાદ બચાવ થઈ ગયો છે। ખાનગી કંપનીની આ બસ જેમાં એકાએક જ આગ ભભૂકી ઉઠી। ભાઈબીજ નિમિત્તે મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકાએ મોટી ભેટ આપી। રાજકોટમાં આજે મહિલાઓ બીઆરટીએસ તેમજ સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે। દિવસ દરમિયાન ગમે એટલી વાર કોઈપણ રૂટ ઉપર મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે। સમગ્ર રાજકોટ શહેર તેમજ સાપર અને મેઠોડા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો સુધી સિટી બસ દોડે છે, ત્યારે ભાઈબીજ પર મળેલી આ મોટી ભેટ પર મહિલાઓએ ખુશી વ્યક્ત કરી। મહિલાઓએ કહ્યું કે તે તહેવારોમાં આ રીતે ફ્રીમાં મુસાફરી કરવા મળે તેનો આનંદ વ્યક્ત કર્યો। આજે આ ભાઈબીજના તહેવાર નિમિત્તે છે ને બીઆરટીએસમાં મુસાફરી ફ્રીમાં છે મહિલાઓ માટે, તે માટે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે, અને આવું બીજા વખતે પણ હોવું જોઈએ, અને આ આપણે સરકારનો આભાર માનીએ છીએ અમે। ખુશીની વાત છે, ભાઈબીજનો તહેવાર હોવાથી બધી બહેનોને ફ્રીમાં મુસાફરી છે। આજે ગમે ત્યારે ગમે એટલી વખત જઈ શકો છો, ફ્રીમાં મુસાફરી છે, બહુ જ સારો તક છે આ લાઈક લેડીઝ માટે આ રીતે ઓપોર્ચ્યુનિટી આપે છે, અને કે
ભાઈ બીજના દિવસે સારો સ્ટેપ લીધો છે, ગવર્મેન્ટ દ્વારા સારો સ્ટેપ લેવામાં આવ્યો છે. યુઝ્યુઅલી હું અહીંની નથી, સો હું અહીંયા લેતી નથી, બટ હું આજે જ અહીંયા આવી એન્ડ મને આ ચાન્સ મળ્યો તો આઈ એમ હેપી. દિવાળી વેકેશનમાં દીવમાં બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા. સાસણ અને ગીર સોમનાથની સાથે લોકો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. દીવના સૌથી લોકપ્રિય અને ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બનેલો નાગવા બીચ પ્રવાસીઓથી છલકાયો છે. દીવમાં દેશ દુનિયાના ટુરિસ્ટ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દીવનો કિલ્લો, ચર્ચ, ખુખરી, વેસલ સહિત દીવનું નાગવા બીચ સહિતના ફરવાલાયક સ્થળો પર ભારે ભીડ ઉમટી. દીવમાં પરિવાર સાથે લોકો ફરવા પહોંચ્યા હતા. असम से बिलोंग करती हूँ और ये मेरा सी या फिर ये सब व्यू के लिए मेरा फर्स्ट एक्सपीरियंस है और ये बहुत ब्यूटीफुल है. दीव है, दीव में मेरा फर्स्ट टाइम है. सिटी बहुत क्लीन है, बहुत प्यारा है. इसमें आप घोघला बीच विजिट कर सकते हैं जो कि लेस क्राउडेड है एंड बहुत अच्छा है. मैं मुंबई से हूँ तो अभी तो मैं काम से भुज में हूँ. तो दिवाली वेकेशन में मैं घूमने आया हूँ गुजरात में. तो मैंने स्टार्टिंग किया मेरा जर्नी द्वारका से, फिर सोमनाथ आया और फिर अभी नेक्स्ट स्टॉप दीव में हूँ. तो आज मैं सुबह दीव आया हूँ तो मैंने दीव में घूम लिया हूँ, जैसे दीव फोर्ट देखा, उसके बाद बीच देखा जलंधर बीच. और दीव में यहाँ पे हमने फोर्ट घूमा, चर्च घूमा, घोघला बीच घूमा. बहुत ही प्यारा आइलैंड है, बहुत ही प्यारी जगह है. चर्चे सुंदर है, रास्ता सुंदर है, पॉल्यूशन नहीं है, लोग भी अच्छे है, खाना अच्छा है, बाकी सब अच्छा है. દ્વારકામાં આજે ભાઈબીજના દિવસે યાત્રિકોની ભારે ભીડ ઉમટી. દ્વારકામાં આજે પવિત્ર ભાઈબીજના દિવસે બહોળી સંખ્યામાં યાત્રિકો ગોમતીમાં સ્નાન કરવા પહોંચ્યા. ભાઈબીજના દિવસે પવિત્ર ગોમતીમાં સ્નાનનો વિશેષ મહિમા હોય છે. ભાઈબીજના દિવસે ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે ભક્તો. ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. દિવાળીની રજાઓમાં જામનગરના કાલાવાડમાં આવેલા રણુજા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાઈબીજ નિમિત્તે ખાસ રામાપીરનો અન્નકૂટ યોજાયો. અન્નકૂટના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. રણુજા મંદિરમાં ભક્તોએ દર્શન માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા જોવા મળ્યા હતા. બીજનું બહુ મહત્વ છે, દર બીજનું મહત્વ છે. બારે બીજ પછી ભાદરવા સુદ નોમદેશમ 11 દિનો મેળો હોય, રાજે રામાપીર બાપાનો પાઠ હોય છે, ભજન હોય છે અને ભોજન હોય છે અને એનો આનંદ લે છે અને બધાય ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે રામાપીર બાપાના દર્શન કરીને. અમે બેરાજ્યથી આવ્યા છીએ, ખારા બેરાજ્યા ગામ. અમે રામાપીરના દર્શન કરવા આવ્યા છે. દિવાળી અને નૂતન વર્ષ બાદ જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ખાતે ભાઈબીજ નિમિત્તે સવારથી જ દર્શનાર્થીઓનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. અહીં રામાપીરને ખાસ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મંદિરમાં જે રામાપીરના દર્શન છે તે યોજાઈ રહ્યા છે. ભગવાનને જે અન્નકૂટ ધરવામાં આવ્યો છે, અન્નકૂટને લઈને અહીં દર્શનાર્થીઓનો પ્રવાહ છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મંદિર પરિસરની અંદર ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે. સવારથી જ ભાવિકો છે તે દર્શનાર્થે આવી રહ્યા છે. જ્યારે ભાઈ બીજ હોય છે ત્યારે બીજ નિમિત્તે રામાપીરના દર્શનનું અનેરું મહત્વ છે. કેટલાય લોકો અહીં ચાલીને પગપાળા પણ આવે છે. તો બીજી બાજુ જામનગરના રણુજા ખાતે સવારથી જ માનવ પેરામણ ઉમટી પડ્યું છે અને દર્શન કરી અને લોકો ધન્ય પણ બની રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે વિક્રમ સંવતના નવા વર્ષે બીજ નિમિત્તે અહીં લોકો છે તે ઉમટી રહ્યા છે અને દર્શન કરી અને ધન્ય પણ બની રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોયાની સાથે કિંજલ કરતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. મહેસાણા જિલ્લા